અમદાવાદના વેજલપુરમાં છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વેજલપુરના એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી એસબીઆઈ બેંકના મેનેજરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મહિલા ખાતા ધારક સમીમા બાનુની દીકરી અમીન બુખારીએ ખોટી સહીઓ કરી સમીમા બાનુના અકાઉન્ટમાંથી 4 ચેક વડે રૂપિયા 2,25,000 ઉપાડ્યા છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એપીએમસી માર્કેટની બાજુમાં આવેલ એસબીઆઈ બેંકમાં લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માતા પુત્રીના સંબંધોને લાંછન લગાડે તેવો આ છેતરપિંડીનો કિસ્સો પોલીસના ચોપડે નોંધાયો છે, જેમાં ઘટના એવી બની હતી કે માતાના બેંક એકાઉન્ટના ચેકમાં ખોટી સહીઓ કરી પુત્રીએ 2.25 લાખ રૂપિયા ઉપાડી લીધા છે, જે બાદ સહીઓમાં ફેર આવતા તે બાબતે બેંક દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી અને આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જેથી બેંકના મેનેજર વેજરપુર પોલીસ સ્ટેશનમાં બેંક ધારકની પુત્રી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફેબ્રુઆરી માસ દરમિયાન અલગ અલગ તારીખે અલગ અલગ ચેકથી એમની પુત્રીએ આખરે 2.25 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડેલ હતા, જે બાબતે ત્યારબાદ આ બેંકના ખાતાધારક સમીમબેને બ્રાન્ચ મેનેજર આગળ એવી ફરિયાદ કરી હતી કે આ ચેક મેં મારી પુત્રીને આપેલ નથી અને એમણે ખોટી સાઇન કરી અને પૈસા ઉપાડેલ છે, જે બાબતે બેંકે પોતાની રાહે ખાનગી હસ્તાક્ષર નિષ્ણાત પાસે તપાસ કરાવડાવી, જે ચેકના સહીના નમૂનાઓ વેરીફાઈ કરાવતા, જે સહી અલગ જણાઈ આવતા તેમની વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ છે. એ બાબતે પણ તપાસ કરવામાં આવશે કે બંને ભેગા મળી અને બેંકની સાથે છેતરપિંડી કરેલ છે કે આરોપીએ એમની માતાની ખોટી સાઇન કરી અને પૈસા ઉપાડેલ છે. પારડીમાં રહેતા પરિવેશભાઈ વેજલપુર એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી એસબીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે, ત્યારે ખાતા ધારકની અરજી બાદ બેંક મેનેજરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ હવે ખાતા ધારક સમીમા બાનુએ હવે બેંકમાં આપેલ કેસ પાછો ખેંચવાની વાતો કરે છે, જેથી હવે માતાના આ રીતે બેકફૂટ પર જવાથી શકની સોય માતા અને દીકરી તરફ જઈ રહી છે કે આ કોઈ સુનિયોજિત કાવતરું છે, ત્યારે પોલીસે પણ એ દિશામાં તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.